ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય હુમલાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. ધારાસભ્ય હુમલા પ્રકરણમાં ભુજ તાલુકાના કોંગ્રેસ મહામંત્રી ખેતુભા જાડેજાએ ભુજ કોર્ટમાં ધારાસભ્ય પશ્ચિમ કચ્છના એસપી મકરંદ ચૌહાણ અન્ય પોલીસકર્મી સહિત 6 સામે ફરિયાદ દાખલ કરી હતી. સાથે જ ફરિયાદીના વકીલ દ્વારા ઉમેદ ભવન, ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન સીસીટીવી ફૂટેજ અને ધારાસભ્ય અને પોલીસ અધિકારીની કોલ ડિટેલ માંગવામાં આવે તેવી ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હાઈકોર્ટે અરજી માન્ય રાખી છે. હાઈકોર્ટના ન્યાયાધીશ જે બી પારડીવાલાએ ભુજની ચીફ કોર્ટને સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેલ કેસ સંલગ્ન પુરાવા એકત્રિત કરવા હુકમ કરવામાં આવ્યો છે. પોલીસ મારફતે કોલ ડિટેલ એકત્રિત કરવા માટે સૂચના આપવામાં આવી છે. આમ ધારાસભ્ય હુમલા પ્રકરણમાં તમામ ધારાસભ્ય એસપી સહિત તમામ આરોપી મુશ્કેલીમાં વધારો થઈ શકે તેમ છે. ફરિયાદ સાથે એક અરજી કરેલી કે આમાં જે પોલીસ અધિકારીઓ છે, એમએલએ છે, એ લોકોના મોબાઈલ કોલ ડિટેલ્સ ની માંગણી કરેલી. તેની સાથે બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને એલસીબી અને ઉમેદ ભવન ની સીસીટીવી ફૂટેજ ની માંગણી કરેલી, જે તે વખતે મેજિસ્ટ્રેટ સાહેબે તે અરજી રદ કરેલી. તે ઉપર અમે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરેલી તો ગુજરાત હાઈકોર્ટે એવો આદેશ કરેલ છે કે મેજિસ્ટ્રેટે પુરાવો કલેક્ટ કરવા માટે તાત્કાલિક પોલીસ અધિકારીને જ આદેશ આપવાનો લાગતા વળગતાને કે આ અંગેની તમામ પુરાવાઓ એકત્ર કરે અને સાથે રાખે.